नमस्कार विद्यार्थी मित्रों, ए विद्या गुजराती में तमारू स्वागत छे। ऑगस्ट महीना में जे धोरण 9 થી 12 एकम कसोटी लेवानी छे, तेना माटे आजे आपणे धोरण 12 अंग्रेजी विषय में एक सरस मजानू मॉडल पेपर तमारा माटे लईने आव्या छीए। तो आ वीडियोनी अंदर आपणे ए मॉडल पेपरनू संपूर्ण सॉल्यूशन करीशुं। तो तमे आ वीडियोने शुरूथी लई अंत सुधी जोई लेजो, साथे साथे अहीं जे प्रश्नो छे तेना जवाबो पण तमे कॉमेंट बॉक्सनी अंदर लखो तेवो आग्रह राखवामो आवे छे। तो चलो शुरू करिए आजे आपणे आ मॉडल पेपर एकनू सॉल्यूशन। हवे जे प्रथम क्वेश्चन छे, राइट द फॉलोइंग सेंटेन्सीस आर ट्रू ओर फॉल्स, एटले के जे नीचेना वाक्यों साचा छे के खोटा ते लखो। तो अहीं जे चार विधानों छे ए चारे विधानोना जवाब फटाफट तमे कॉमेंट बॉक्सनी अंदर लखी दो, पछी एनु आपणे सॉल्यूशन करीशुं। प्रथम सेंटेन्स छे के विथ डीप ब्रीथिंग वी केन गीव ऑक्सिजन हीट टू अवर ब्रेन। बीजू छे वर्ल्ड्स आइडिया ऑफ स्टार्टिंग एन अम्यूजमेंट पार्क सीम टू बी अ सिली आइडिया। तीजू छे डिज्नीलैंड इज द एक्जाम्पल ऑफ वर्ल्ड्स फर्म डिसीजन। अने चौथू छे सेल्फ हाइप्नोसिस इज अ स्टेट टू रिलीव मेंटल स्ट्रेस। तो आ चारे चार वाक्यों फटाफट जवाब तमे लखी दो। प्रथम सेंटेन्स हतुं के विथ डीप ब्रीथिंग, एटले के विथ एटले थी, डीप एटले ऊंडा, ब्रीथिंग एटले श्वासथी, ऊंडा श्वासथी वी केन गीव आपणे आપી શકીએ છીએ ઓક્સિજન હીટ ટુ અવર બ્રેઇન। ઓક્સિજન અને બ્રેઇન એટલે કે આપણા મગજને, એટલે કે ઊંડા શ્વાસથી આપણે આપણા મગજને ઓક્સિજન આપી શકીએ છીએ। તો જે સેન્ટેન્સ છે તે સાચું છે, એટલે કે ટ્રુ છે। બીજું વર્લ્ડ્સ આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ એન અમ્યુઝમેન્ટ પાર્ક, વર્લ્ડ આઈડિયા, વર્લ્ડનો વિચાર, યુક્તિ, સ્ટાર્ટિંગ શરૂ કરવાનો, એન અમ્યુઝમેન્ટ પાર્ક મનોરંજક પાર્ક, સીમ દેખાતો હતો ટુ બી અ સિલી આઈડિયા, સિલી એટલે મૂર્ખામી ભર્યો, કે જે વર્લ્ડનો મનોરંજક પાર્ક શરૂ કરવાનો વિચાર હતો તે એક મૂર્ખામી ભર્યો વિચાર દેખાતો હતો। તો જે સેન્ટેન્સ છે તે ફોલ્સ છે, એટલે કે ખોટું છે। પણ જો અહીંયા સિલી છે એની જગ્યાએ બ્રિલિયન્ટ શબ્દ આપેલો હોય તો આ સેન્ટેન્સ સાચું પડે। ત્રીજું જોઈએ ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વર્લ્ડ્સ ફર્મ ડિસિઝન, કે જે ડિઝનીલેન્ડ હતું તે વર્લ્ડની જે નિર્ણય લેવાની શક્તિ હતું તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હતું, શ્રેષ્ઠ ઉદાહરણ છે। તો જે સેન્ટેન્સ છે તે સાચું છે। ચોથું જોઈએ કે સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે આત્મસંમોહન ઇઝ અ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, સ્ટેટ એટલે કે અહીંયા સ્થિતિ, મેન્ટલ રિલીવ એટલે મુક્ત, મેન્ટલ સ્ટેટ એટલે કે માનસિક તણાવની, કે જે આત્મસંમોહન છે તે તણાવ વગરની સ્થિતિ છે। તો જે સેન્ટેન્સ છે તે પણ સાચું છે, એટલે અહીંયા પ્રથમ આવશે ટ્રુ, બીજાની અંદર ફોલ્સ, ત્રીજું અને ચોથું છે એ બંને સેન્ટેન્સ ટ્રુ બનશે। આગળ આપણે નેક્સ્ટ જોઈએ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, કે જે અહીંયા તમને શબ્દો આપેલા છે એનો સમાનાર્થી શબ્દ સામે ચાર શબ્દોમાંથી શોધી અને તમારે લખવાનો છે। તો ફટાફટ આના પણ જવાબ તમે લખી દો। પ્રથમ શબ્દ છે ગ્લમલી, બીજો છે રિટેન અને ત્રીજો છે પ્રીપોસ્ટ રસ। તો ગ્લમલીનો અર્થ થાય દુઃખી, એવો અર્થ થાય હતાશ, તો હેપી એટલે ખુશ થાય, હાર્ડવર્કિંગ એટલે સખત મહેનત કરનાર થાય, સેડલી એટલે કે દુઃખી। તો અહીંયા જે ગ્લમલી શબ્દ છે એનો સમાનાર્થી આપણને મળશે સેડલી, અને ટાઈની છે, ટાઈનીનો અર્થ થાય નાનું એવું। છઠ્ઠું જોઈએ રિટેન, રિટેન એટલે જાળવી રાખવું અથવા તો યાદ રાખવું, તો રિમેમ્બર છે એ રિમેમ્બરનો અર્થ થશે યાદ રાખવું। તો અહીંયા રિટેનનો જે સમાનાર્થી છે એ આપણને મળી ગયો, તો રિટેનનો સમાનાર્થી થશે રિમેમ્બર। ફીઝ છે એ ફીઝનો મતલબ થાય દબાણ, તણાવવાળી, મનોરંજક સ્થિતિ, રેશનલનો અર્થ થશે તાર્કિક અને ડ્રીડફુલનો થશે ભયાનક। સાતમું જોઈએ પ્રીપોસ્ટરસ, પ્રીપોસ્ટરસનો મતલબ થાય છે કે મૂર્ખામી ભર્યું વર્તન અથવા તો મૂર્ખ, તો જીનિયસ એટલે શું થાય ઉમદા વ્યક્તિત્વ, એક્સપર્ટ એટલે તજજ્ઞ, શીલી એટલે શું થાય મૂર્ખામી થાય। તો
तो अहीं जे प्रीपोस्टरस छे तेनो समानार्थी आपणने मळशे सिली। आगळ आपणे हवे नेक्स्ट जोईए तो अहीं तमने आपेलू छे के सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट लैंग्वेज फंक्शन फ्रॉम द ब्रेकेट्स एंड राइट अगेन्स्ट द गीवन सेंटेन्स। तो अहीं जे 8, 9, 10 अने 11 आपेला छे एना माटे जे जवाब आवतो होय ते तमे फटाफट कॉमेंट बॉक्सनी अंदर लखी दो। प्रथम सेंटेन्स छे कि मिस्टर देसाई इज क्लेवर इनफ टू टीच एनी सब्जेक्ट। बीजू छे संजना सिंग्स लाइक अलका याग्निक। दसमू छे आई वुड रेधर रिमेन सिंगल देन मेरी विथ यू। अने चौथू छे इनस्पाइट ऑफ माय वॉर्निंग ही प्लेड विथ फायर। तो फटाफट तमारा जवाबो कॉमेंट बॉक्सनी अंदर लखी दो पछी आपणे एनु सोल्यूशन करीए। आठमू जोईए कि मिस्टर देसाई इज क्लेवर इनफ टू टीच एनी सब्जेक्ट। तो आपणे जे फंक्शन ओळखवाना 4 वीडियो मूक्या छे તે તમે ધ્યાનથી જોયા હોય તો તમને સ્પષ્ટ ખબર પડી જાય કે જ્યારે વાક્યની અંદર ઇનફ ટુ આવે ત્યારે તે ફંક્શન સોઈંગ રિઝલ્ટ સૂચવશે। તો અહીંયા જે 8માનો જવાબ છે તે સોઈંગ રિઝલ્ટ આવશે। 9મું જોઈએ સંજના સિંગ્સ લાઈક અલકા યાજ્ઞિક। તો એ પણ આપણે જે 4 વિડીયો સિરીઝ મૂકી હતી તેની અંદર આવી ગયેલું છે કે જ્યારે વાક્યની અંદર લાઈક આવે અને લાઈક પછી કોઈ પણ વ્યક્તિનું નામ આવે ત્યારે એ ફંક્શન છે તે મેનર ઓફ એન એક્શન સૂચવે। તો 9માનો જવાબ આવશે મેનર ઓફ એન એક્શન। 10મું જોઈએ આઈ વુડ રેધર રિમેન સિંગલ ધેન મેરી વિથ યુ। તો જ્યારે વાક્યની અંદર વુડ રેધર સાથે ધેનનો ઉપયોગ થયેલો હોય ત્યારે તે ફંક્શન છે તે એક્સપ્રેસિંગ ચોઈસ ફંક્શન સૂચવે। તો 10માનો જવાબ છે તે એક્સપ્રેસિંગ ચોઈસ આવશે। 11મું જોઈએ કે ઇન્સ્પાઇર્ડ ઓફ માય વોર્નિંગ હી પ્લેડ વિથ ફાયર, કે મારી ચેતવણી આપવા છતાં તે આગ સાથે રમ્યો। તો જ્યારે વાક્યની અંદર ઇન્સ્પાઇર્ડ ઓફ આપેલું હોય અને એના પછી નાઉન આપેલું હોય તો એ ફંક્શન છે તે કોન્ટ્રાસ્ટ ફંક્શન સૂચવે। એટલે કે જો ઇન્સ્પાઇર્ડ ઓફ આપેલું હોય તો એ સેન્ટેન્સ હશે તે કોન્ટ્રાસ્ટ ફંક્શન સૂચવશે। તો 8માનો જવાબ સોઈંગ રિઝલ્ટ આવશે। 9માનો છે મેનર ઓફ એન એક્શન આવશે। 10માનો આવશે એક્સપ્રેસિંગ ચોઈસ અને 11માનો જવાબ છે તે સોઈંગ કોન્ટ્રાસ્ટ આવશે। આગળ આપણે જોઈએ તો કે સિલેક્ટ એન્ડ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ઓફ ફોકસિંગ ઓન ગીવન ફંક્શન। તો અહીંયા જે તમને કૌંસમાં ફંક્શન આપેલું છે એના આધારે 4 વિકલ્પોમાંથી તમારે જવાબ શોધીને લખવાનો છે। આ માટેનું જે એકમ કસોટી છે ઓગસ્ટ મહિનાની અંદર એના માટે કદાચ આ રીતના પ્રશ્નો છે એ તમારા ટેસ્ટ પેપરમાં પૂછાઈ શકે। તો પ્રથમ જોઈએ આપણે કે અહીંયા હેતલ અને રોશની વચ્ચે વાતચીત થયેલી છે અને તેની અંદર હેતલ પૂછે છે કે હાઉ ડઝ નિયતિ સિંગ્સ। અહીંયા મિસ્ટિંગ થોડી ટાઈપિક છે, અહીંયા હાઉ છે તે હાઉ પછી જે એસ આપેલો છે એ એસ નહીં આવે, એટલે કે હાઉ ડઝ નિયતિ સિંગ્સ નહીં આવે, પરંતુ તેની જગ્યાએ એસ નીકળી જશે એટલે એકલું આવશે સિંગ્સ। તો અહીંયા શું કીધું છે, હેતલ રોશનીને પૂછે છે કે જે નિયતિ છે એ કઈ રીતે ગાય છે। તો અહીંયા મેકિંગ સપોઝિશન એટલે કે ધારણા ધારવાની છે। તો મેકિંગ સપોઝિશન ફંક્શનની અંદર તમને મેં કીધું હતું કે જ્યારે વાક્યમાં એઝિફ આવે ત્યારે સપોઝિશન ફંક્શન આવે। તો અહીંયા પ્રથમની અંદર જુઓ તો શું આપેલું છે, એસ, તો એ પણ નહીં આવે। બીજાની અંદર લાઈક આપેલું છે તો લાઈક પણ ના આવે। ત્રીજા અને ચોથાની અંદર એઝિફ આપેલું છે, પણ એઝિફ પછી કર્તાનું સર્વનામ અને પછી વેર આવે તો એ જે તે ફંક્શન હશે તે સપોઝિશન સૂચવશે। એટલે કે એઝિફ, એઝિફ પછી કર્તાનું સર્વનામ અને પછી વેર આવે તો એ સપોઝિશન ફંક્શન હોય। તો અહીંયા જે આપણો વિકલ્પ નંબર ડી છે એ આનો સાચો જવાબ થાય છે। આપણે આગળનું જોઈએ 14મું કે સાહિલ પૂછે છે, સાહિલ કહે છે કે ધ્વનિત ઇઝ ઇલ, સાહિલ કહે છે કે તે ધ્વનિત છે તે બીમાર છે। હવે સાગરને એડવાઇસ ફંક્શનનો ઉપયોગ કરી અને તેનો રિસ્પોન્સ આપવાનો છે। તો હવે એડવાઇસ ફંક્શનની અંદર મેં તમને કહ્યું હતું કે 3 શબ્દો આવે, કયા આવશે, તો એક તો પહેલું કયું આવે, શુડ આવે, બીજું છે તે કયું આવે, ઓટ ટુ આવે, અને ત્રીજું છે તે હેડ બેટર આવે। તો અહીંયા જુઓ કેન આપેલું છે તો કેન ના આવે, શુડ આવી શકે, તો અહીંયા હવે 3 વિકલ્પ આપણે જોવા પડશે, પણ શુડ આવે તો શુડ પછી હંમેશા શું આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે। તો અહીંયા શુડ પછી ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે બી ઓપ્શન નહીં આવે। અહીંયા શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે
અને ચોથાની અંદર શુડ સાથે ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે અહીંયા આપણો જે ઓપ્શન નંબર સી છે એ એનો સાચો જવાબ થશે। આગળનું નેક્સ્ટ જોઈએ તો સંગીતા કહે છે કે વાય ડીડ મિસિસ દેસાઈ ગો ટુ સુરત। અલ્પાને જવાબ આપવાનો છે અને પર્પસ ફંક્શનનો ઉપયોગ કરી, પર્પસ એટલે કે હેતુ દર્શાવવા માટે અહીં પૂછે છે કે મિસિસ દેસાઈ શા માટે સુરત ગયા હતા। તો ભાઈ સ્વયં પર્પસ ફંક્શન આવે ત્યારે તમારે ત્રણ યાદ રાખવાના હોય, એક હોય ઇન ઓર્ડર ટુ, બીજું હોય વિથ અ વ્યૂ ટુ, અને ત્રીજું છે તે ઇન ઓર્ડર ધેટ, બરાબર। તો અહીંયા ચાર તમે જોશો તો ચારે ચારની અંદર એ શબ્દો આપેલા છે, ત્રણની અંદર ઇન ઓર્ડર ટુ આપેલું છે અને ચોથાની અંદર વિથ અ વ્યૂ ટુ આપેલું છે। તો હવે જ્યારે વિથ અ વ્યૂ ટુ આવે તો વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી આવે, પરંતુ ઓપ્શન ડીની અંદર શું આપેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, એટલે જે ઓપ્શન ડી છે તે આવશે નહીં। હવે જુઓ તો વાક્ય છે એ કયા કાળમાં આપેલું છે, ભૂતકાળમાં આપેલું છે, તો વર્તમાન કાળનું ક્રિયાપદ આવે નહીં, તો અહીંયા જે ગોઝ છે તે ગોઝ આવવું જોઈએ નહીં, તો ઓપ્શન સી છે તે પણ નહીં આવે। બી જોઈએ તો કે હી વેન્ટ ટુ સુરત ઇન ઓર્ડર ટુ મીટ હિઝ ફ્રેન્ડ। હવે ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, પ્રથમની અંદર શું આપેલું છે તો કે આઈએનજી વાળું આપેલું છે, તો ઇન ઓર્ડર ટુની અંદર શું આવશે, વર્બનું મૂળરૂપ। તો અહીંયા જે આપણો ઓપ્શન બી છે એ એનો સાચો જવાબ થાય છે। આગળ આપણે જોઈએ તો અહીંયા કે તમને ડબલ્યુએચ ક્વેશ્ચન તમારે બનાવવાના છે, ફટાફટ પહેલાં આનો તમે જવાબ લખી દો કે લવ ઇઝ અ ફ્રીવેર, કે જે પ્રેમ છે તે કેવી છે, મુક્ત વસ્તુ છે। તો ફટાફટ જવાબ લખો કે ઓપ્શન એ બી સી કે ડી આવશે। તો જોઈએ તો અહીંયા કર્મ નીચે અંડરલાઈન કરેલી છે તો વોટથી પ્રશ્ન બનશે, તો વોટવાળા કેટલા છે તો કે ત્રણ છે, વોટ ઇઝ ફ્રીવેર તો આ પણ ના આવે, ત્રીજું છે કે વોટ કાઇન્ડ ઓફ વેર ઇઝ લવ તો એ પણ નહીં આવે, અને ઓપ્શન ડી છે એ શું છે કે વોટ ઇઝ લવ, તો જે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ આવે છે। આગળનું જોઈએ તો અહીંયા તમને આપેલું છે કે રાજુલ એટ ધ મિલ વિથ ડિસલાઇક, ફટાફટ તમે જવાબ લખી દો, એની અંદર તમારા ચાર ઓપ્શન છે એની અંદરથી જોઈ અને તમે જવાબની અંદર કયો ઓપ્શન આવશે તે ફટાફટ લખો। હવે પહેલાં નક્કી કરીએ કે કાળ કયો છે, તો કે સાદો વર્તમાન કાળ છે, તો સાદો વર્તમાન કાળ હોય તો ડબલ્યુ એચ પછી શું આવશે, ડીડનો ઉપયોગ તો થશે, તો એ ચારે ચારની અંદર આપેલું છે। હવે આનું ગુજરાતી કરશો વિથ ડિસલાઇક એટલે કે અણગમા સાથે, રાજુલે તેનું ભોજન છે તે અણગમા સાથે ખાધું અથવા તો જમ્યું, તો હવે અણગમો જેવા શબ્દો હોય તો એના માટે ઓનેસ્ટ શબ્દ છે, આવા શબ્દો હોય તો હાઉથી ડબલ્યુ એચ બને, એનો જવાબ છે તે હાઉથી બનશે, તો અહીં હાઉ વાળું એક જ છે કે હાઉ ડીડ રાજુલ એટ ધ મિલ, તો અહીંયા જે ઓપ્શન સી છે એ આપણા ક્વેશ્ચનનો સાચો જવાબ આવે છે। હવે જોઈએ આપણે આગળ, તો એની અંદર તમને આપેલું છે કે અહીંયા જે છે એક શું આપેલું છે, તમને પેરેગ્રાફ આપેલો છે અને એની અંદર ત્રણ ખાલી જગ્યાઓ છે અને ઉપર તમને ત્રણ વિકલ્પો આપેલા છે, એની અંદર પ્રથમ વિકલ્પ છે સિરિન, બીજો છે કિસિસ અને ત્રીજો છે કામ, ફટાફટ જવાબ લખી દો કે 19માની અંદર શું આવશે, 20માં શું આવશે અને 18માં શું આવશે, 19માં શું આવશે અને 20માં શું આવશે। તો આપણે પહેલા પેરેગ્રાફ જોઈએ કે ધ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા કાંચનજંગા રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ધ ખાલી જગ્યા હર હિલ્સ, તો અહીંયા જે પ્રથમ પોએમ છે આપણે રીડ વન છે, યુનિટ વન છે તેનો રીડ ટુ કાંચનજંગાવાળી પોએમની અંદરથી આ પેરેગ્રાફ બનાવેલો છે। તો એની અંદર તમે જોશો તો કે કાંચનજંગા કેવી હતી, તો ગંભીર અને શાંત, તો અહીંયા જે પહેલાની અંદર આવશે તે કામ આવશે, બીજાની અંદર આવશે સિરિન, કે જે કાંચનજંગા શાંત અને જે ગંભીર હતી તે કાંચનજંગા જે સ્વર્ગનું છે એના સ્વર્ગનું અભિવાદન કરતી હતી। ધ હવે એ શું કરતું હતું, તો કે જે અહીંયા ધ સન આવશે, અહીંયા ખાલી જગ્યા છે તેના પહેલાં સન આવશે, એટલે કે ધ સન ખાલી જગ્યા હર હિલ્સ, કે જે સૂર્ય હતો તે તેના જે ટેકરીઓ હતી હિલ્સ હતી તેને ચૂંબી રહ્યો હતો, તો એના માટે જવાબ આવશે કિસિસ। તો અહીંયા જે પ્રથમ ખાલી જગ્યાની અંદર કામ આવશે, બીજામાં આવશે સિરિન અને ત્રીજાની અંદર આવશે કિસિસ। આગળનું આપણે જોઈએ તો અહીંયા તમને શું આપેલું છે કે પેરેગ્રાફ આપેલો છે,
एना नीचे तमने त्रण क्वेश्चन पूछवामां आपेला छे। ए क्वेश्चनना जवाब तमारे कॉमेंट बॉक्सनी अंदर लखवाना छे। तो एनी अंदर प्रथम प्रश्न आपेलो छे, एना पहेला तमे फटाफट तेना जवाबो लखी दो कि हाउ मच मनी डीड वॉल्ट अर्न फ्रॉम हिज फर्स्ट स्केच, कि जे वॉल्टे प्रथम पोतानो स्केच दोर्यू हतुं एना द्वारा तेने केटला पैसा मळ्या हता। तो एनी अंदर जवाबनी अंदर जोशो तो अहीं आपेलुं छे कि अ निकल, एनो के अ निकल पैसा एने अहीं एक नाम आपेलुं, एना पाछळथी जोशो कि एक निकल एटले केटला पैसा थाय। पण अहीं आपणे जवाब लखशो तो कई रीते लखाशे कि वॉल्ट पछी भूतकाळनुं छे एटले अर्ननुं थई जशे, अर्न एटले पाछळ ईडी लागशे, कि वॉल्ट अर्न अ निकल ફ્રોમ હિઝ ફર્સ્ટ સ્કેચ। તો આ રીતે એનો જવાબ લખાશે કે વોલ્ટ અર્ન્ડ અ નિકલ ફ્રોમ હિઝ ફર્સ્ટ સ્કેચ। બીજું જોઈએ કે વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટુનિંગ, કે જે કાર્ટુનિંગનો અભ્યાસ વોલ્ટે ક્યાં કર્યો હતો, તો અહીંયા જવાબ આપેલો જ છે તમને કે શિકાગો। તો શું આવશે, વોલ્ટ સ્ટડીની પાછળનો જે વાય છે તે વાયનો આઈ કરી અને ઈડી લાગશે, તો વોલ્ટ સ્ટડી કાર્ટુનિંગ ઇન શિકાગો। અને ત્રીજો ક્વેશ્ચન કે અ નિકલ મીન્સ હાઉ મચ મની, અ નિકલ એટલે કેટલા પૈસા થાય, તો અહીંયા જે નિકલનો મતલબ થાય છે 5 સેન્ટ યુએસ ડોલર, એટલે કે 5 સેન્ટ એક નિકલ બરાબર કેટલા થશે 5 સેન્ટ। આગળ જોઈએ આપણે 24-25, તો એની અંદર પોયમ આપેલી છે, પોયમ નીચેથી તમને બે પ્રશ્નો પૂછવામાં આપેલા છે, ફટાફટ તેના તમે જવાબ લખી દો કે વોટ વોઝ ધ પોઈન્ટ, કવિ શું હતા। તો અહીંયા જે બીજી પેરેગ્રાફ બીજી સ્ટાન્ઝા છે પંક્તિ છે એની અંદર આપેલું છે કે ધ પોઈન્ટ વોઝ અ પોટર, કે જે કવિ હતા તે શું હતા, કુંભકાર હતા। અને 25મું છે શેપ મીન્સ, શેપનો મતલબ શું થાય, આકાર થાય, એટલે કે આકારનો સમાનાર્થી શબ્દ તમારે શોધી અને લખવાનો છે। તો અહીંયા જે ચોથી લીટી છે એની અંદર આપેલો છે પેટર્ન, પેટર્ન એટલે પણ શું થશે, આકાર એવો થાય, તો અહીંયા શેપનો મતલબ શું થશે, તો કે પેટર્ન એવો થશે। તો આ હતું આપણું એક મોડેલ પેપર, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। આના વિશેના તમારા જે અભિપ્રાયો છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી આ વિડીયોને લાઇક કરી તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરવા વિનંતી। થેન્ક યુ।